હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા બાળકો મજામાં હશો, ઘરે સુરક્ષિત હશો. તો ચાલો બાળકો, શરૂ કરીશું આપણે દુવાથી. દુવા થઈ જાય પછી આપણે ભણવાનું શરૂ કરીશું. તો બધા બાળકો દુવા માટે થઈ જાઓ તૈયાર. આંખો બંધ, બે હાથ દુવા માટે તૈયાર, આંખો બંધ. ચાલો બાળકો, શરૂ કરીએ આપણે દુવા. તો બાળકો, અહીંયા આપણી દુવા પૂરી થાય છે. હવે બધા બાળકો પોતપોતાની આંખો ખોલી નાખશે. ચાલો બાળકો, હવે આપણે શરૂ કરીશું ભણવાનું. તમે બધા મોદી સ્કૂલમાં ભણી રહ્યા છો. ધોરણ આપણું છે બીજું ધોરણ, વિષય આપણો ગુજરાતી, જે ગૂગલ મીટમાં પણ આપણે બારાક્ષર જ શીખી રહ્યા છીએ અને વિડીયોમાં પણ બારાક્ષરીનું જ રિવિઝન શરૂ છે. તો ચાલો બાળકો, શરૂ કરીશું આપણે આપણી બારાક્ષરી, ગુજરાતી બારાક્ષરી. તમને બધાને ખ્યાલ છે કે ગુજરાતી બારાક્ષરી સ્વર અને વ્યંજન આવડે તો બારાક્ષરી આવડી જાય, બરાબર? ચાલો બાળકો, રિવિઝન કરીશું આપણે. કથી શરૂ કરીશું, એટલે કે વ્યંજનથી. પછી આપણે જ્યાંથી અધૂરી છે આપણી બારાક્ષરી, ત્યાંથી પછી પૂરી કરીશું. થ સુધી આપણે શીખ્યા હતા, થ પછી આગળ શરૂ કરવાની છે. એની પહેલાં આપણે કથી શરૂ કરીશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ત, ઠ, ડ, ઢ. આપણો કક્કો છે એટલે કે એને વ્યંજન કહેવાય છે. વ્યંજન એટલે કક્કો. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ. ઓકે બાળકો, હવે આવે છે અણ, ફેણનો અણ. ત, તપેલીનો ત. થ, થડનો થ. દ, દડાનો દ. ધ, ધજાનો ધ. ન, નગારાનો ન. પ, પતંગનો પ. ફ, ફટાકડાનો ફ. બ, બકરીનો બ. ભ, ભમરડાનો ભ.
મરચાનો મ, યતી બાવાનો ય. ચાલો બાળકો ફરીવાર રિપીટ કરીશું. અણ ફેણનો અણ, ત તપેલીનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતી બાવાનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ, સ સરણાઈનો શ, શ ષષ્ઠકોણનો શ, સ સસલાનો સ, હ હરણનો હ, અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, અને જ્ઞ જ્ઞ એટલે કે યજ્ઞનો જ્ઞ, ર રમકડાનો ર, લ વ સ શ હ સ હ અળ ક્ષ અને જ્ઞ. તો બાળકો અહીંયા આપણો કક્કો પૂરો થયો. હવે આપણે કક્કા પછી પહેલો અક્ષર કયો આવશે મૂળાક્ષરમાં બારાક્ષરીનો? ક, બરાબર. તો આપણે જોશું હવે બારાક્ષરીની પહેલી લાઈન. ક, કને કાંઈ નહીં ક, કેમ કે કને કાંઈ નહીં શું કામ? એ કંઈ મૂળ એને કાનો માત્ર નથી, એકલો ક છે, એટલે કે કને કાંઈ નહીં ક. કા, કને એકમાત્ર કા. કને રસ્વાઈ કી, કને દીર્ઘાઈ કી, કને રસ્વાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્રા કઈ, કને એક કાનો એક માત્ર કો, કને બે માત્રા અને એક કાનો કઉ, કને માથે મીંડું કમ, કહ. તો આ થઈ આપણે કની લાઈન. ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કઉ, કમ, કહ, બરાબર બાળકો? તો ચલો લખી નાખો ફટાફટ. હવે આવશે ખની લાઈન. ખ, ખા, ખને રસવાઈ ખી, ખને દીર્ઘાઈ ખી, ખને રસવાવાળું ખુ, ખને દીર્ઘાવાળું ખુ, ખને એક માત્ર ખે, ખને બે માત્રા ખઈ, ખને કાનો એક માત્ર ખો, ખને બે માત્ર એકાનો ખાઉ, ખને માથે મીંડું ખમ, અને ખહ. ખ, ખા, ખી, ખી, ખુ, ખુ, ખે, ખઈ, ખો, ખઉ, ખમ, ખહ. ચાલો બાળકો, ક પછી આવી ગયો આપણો ખ, ખટારાનો ખ, બરાબર. તો આપણી ખની લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે આવે છે ગ, ગણપતિનો ગ. ગા, ઘને રસવાઈ ગી, ઘને દીર્ઘાઈ ગી, ઘને રસવાવાળું ઘુ, ઘને દીર્ઘાવાળું ઘુ, ઘને એક માત્ર ગે, ઘને બે માત્રા ગઈ, ઘને એક કાનો એક માત્ર ગો, ઘને બે માત્ર એક કાનો ગૌ, ઘને માથે મીંડું ગમ, ગહ. ગ, ગા, ઘી, ઘી, ગુ, ગુ, ગે, ગઈ, ગો, ગૌ, ગમ, ગહ. તો આ પણ આપણી ઘણી લાઈન પૂરી થઈ જાય છે અહીંયા. હવે ઘ પછી શું આવે? ઘ પછી ઘ, ઘ ઘરનો ઘ, ઘને કાનો ઘા,
ઘને રસવાઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને રસવાવાળું ઘુ, ઘને દીર્ઘવાળું ઘુ, ઘને એક માત્ર ઘી, ઘને બે માત્રા ઘઈ, ઘને એકાનો એક માત્ર ઘો, ઘને બે માત્ર એકાનો ઘઉ, ઘને માથે મીંડું ઘમ, ઘ નિસર્ગ એટલે કે ઘ. ફરીવાર બોલીશું, ઘ ઘા ઘી ઘી ઘુ ઘુ ઘે ઘઈ ઘો ઘઉ ઘમ ઘ. ચાલો લખી નાખો બાળકો ઘણી લાઈન, લખાઈ જાય એટલે આપણે આગળ વધીશું. ઘની લાઈન પતી ગઈ હોય તો હવે આપણે આવે છે ચની લાઈન, બરાબર. ચ ચા ચી ચી, ચને રસ્વઈ ચી, ચને દીર્ઘઈ ચી, ચને રસવા વાળું છું, ચને દીર્ઘા વાળું છું, ચને એક માત્ર છે, ચને બે માત્ર ચઈ, ચને કાનો એક માત્ર ચો, ચને બે માત્ર ચૌ, ચને માથે મીંડું ચમ, ચહ. ચ ચા ચી ચી, ચુ ચુ ચે ચઈ, ચો ચૌ ચમ ચહ. તો બાળકો આ આપણી ચની લાઈન થઈ ગઈ પૂરી. હવે શું આવશે ચ પછી? છ, છત્રીનો છ, છને કાનો છા, છને રસવાઈ છી, છને દીર્ઘઈ છી, છને રસવાવાળું છું, છને દીર્ઘાવાળું છું, છને એક માત્ર છે, છને બે માત્ર છે, છને કાનો એક માત્ર છો, છને બે માત્ર અને કાનો છઉ, છને માથે મીંડું છમ છ. ફરીવાર બોલીશું, છ છા છી છી, છુ છુ, છે છઈ, છો છઉ છમ છ. બરાબર છે બાળકો? હવે જની લાઈન આવશે આપણી, જ જમરૂખનો જ, જને કાનો જા, જને રસવાઈ જી, જને દીર્ઘઈ જી, જને રસવાવાળું છું, જને દીર્ઘવાળું છું, જને એક માત્ર જે, જને બે માત્ર જઈ, જને કાનો એક માત્ર જો, જને બે માત્ર એક કાનો જોઉ, જને માથે મીંડું જમ ચહ. ચ ચા જી ચી, ચુ ચુ, છે ચઈ, ચો ચૌ ચમ ચહ. તો આ બાળકો આપણી જની લાઈન પણ અહીંયા પૂરી થઈ જાય છે. હવે કયો ઝ આવશે? ઝભલાનો ઝ. ચાલો બાળકો, ઝ ઝભલાનો ઝ. ઝા ઝી ઝી, ઝુ ઝુ, ઝે ઝઈ, ઝો ઝૌ ઝમ ઝ. ઝ ઝા ઝી ઝી, ઝુ ઝુ, ઝે ઝૈ, ઝો ઝૌ ઝમ ઝ. બરાબર બાળકો? તો આપણી ઝની લાઈન પણ અહીંયા પૂરી થઈ જાય છે.
હવે કયો મૂળાક્ષર આવશે? જ પછી શું આવે? ટ, ટપાલી નો ટ, ટટા, ટી, ટી, ટને રસવાઈ ટી, ટને દીર્ઘાઈ ટી, ટને રસવા વાળું ટુ, ટને દીર્ઘ વાળું ટુ, ટને એક માત્ર ટે, ટને બે માત્ર ટઈ, ટને કાનો એક માત્ર ટો, ટને બે માત્ર ટઈ, ટમ ટહ, ટ ટા ટી ટી, ટુ ટુ, ટે ટઈ, ટો ટૌ, ટમ ટહ. બરાબર છે બાળકો? આ થઈ ગઈ આપણી ટની લાઈન. હવે શું આવશે? ટ પછી ઠ, ઠળિયાનો ઠ, ઠ ઠા, ઠને એકમાત્ર ઠા, સોરી એકાનો ઠા, ઠને રસવાઈ ઠી, ઠને દીર્ઘાઈ ઠી, ઠને રસવાવાળું ઠું, ઠને દીર્ઘાવાળું ઠું, ઠને એક માત્ર ઠે, ઠને બે માત્ર ઠઈ, ઠને કાનો એક માત્ર ઠો, ઠને બે માત્ર એક કાનો ઠવ, ઠને માથે મીંડું ઠમ ને ઠહ. લખી નાખો બાળકો. ઠ ઠા ઠી ઠી, ઠુ ઠુ, ઠે ઠઈ, ઠો ઠવ, ઠમ ઠહ. અહીંયા આપણે ઠ સુધી શીખ્યા હતા કાલે. હવે આવે છે આપણા નવા મૂળાક્ષર, જે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. લખી નાખો બાળકો. ઠ પછી ડ, ડ પછી ડા, ડી, ડી, ડુ, ડુ, ડે, ડૈ, ડો, ડૌ, ડમ, ડહ. ડ ડા ડી ડી, ડુ ડુ, ડે ડૈ, ડો ડૌ, ડમ ડહ. ટ ઠ ડ ઠ અણ. ચાલો લખાઈ ગયું બાળકો બધાને. હવે આવે ઢની લાઈન. ઢ ઢગલાનો ઢ, ઢગલાનું ઢ પછી ઢા, ઢને રસવાઈ ઢી, ઢને દીર્ઘાઈ ઢી, ઢને રસવાવાળું ઢું, ઢને દીર્ઘાવાળું ઢું, ઢને એક માત્ર ઢે, ઢને બે માત્રા ઢઈ, ઢને કાનો એક માત્ર ઢો, ઢને બે માત્રા ઢૌ, ઢને માથે મીંડું ઢમ ઢહ. લખાઈ ગયું બધાને? ઢ ઢા ઢી ટી, ઢુ ઢુ, ઢે ઢઈ, ઢો ઢૌ, ઢમ ઢહ. ચાલો લખી નાખો ફટાફટ બાળકો ઢની લાઈન. હવે આવે છે અણ, ફેન નો અણ. અણા ણી, ણી, ણુ, ણુ, ણે, ણૈ, ણો, ણૌ, ણમ, ણહ. બરાબર? ણ ણા ણી ણી, ણુ ણુ, ણે ણૈ, ણો ણૌ, ણમ ણહ. ચાલો લખાઈ ગયું બધાને અણાની લાઈન. હવે ત, તપેલી નો ત, તને એકમાત્ર તા, એકાનો તા, તને રસવાઈતી, તને દીર્ઘાઈતી,
તને રસવાળું તું, તને દીર્ઘવાળું તું, તને એકમાત્ર તે, તને બે માત્ર તઈ, તને કાનો એકમાત્ર તો, તને બે માત્ર તઉ, તને માથે મીંડુતમ, તહ ત તા તી તી તું તું તે તઈ તો તઉ તમ તહ. આ તની લાઈન અહીંયા પૂરી થઈ ગઈ બાળકો. હવે કયો મૂળાક્ષર આવશે? થ, થર્ડ નો થ. થ થા થી થી થુ થુ થે થઈ થો થઉ થમ થહ. ચાલો લખી નાખો બાળકો. થ થા થી થી થુ થુ થે થઈ થો થઉ થમ થહ. તો આ થઈ આપણી થની લાઈન. હવે આવશે થ પછી દ. આપણે દ છેલ્લો મૂળાક્ષર શીખ્યા હતા બરાબર, દ સુધી. દ પછી ના આવે નવા અક્ષર જે લખવાના છે એ તમારે નોટબુકમાં લખતું જવાનું છે. દા દી દી દુ દુ દે દઈ દો દઉ દમ દહ. દ દા દી દી દુ દુ દે દઈ દો દઉ દમ દહ. તો આટલા દ સુધી આપણે મૂળાક્ષર વિડીયોમાં શીખી ગયા હતા. હવે દ પછીના જે મૂળાક્ષર છે એ તમારે નોટબુકમાં લખવાના છે. ધ, ધ જાનો ધ, ધને એકમાત્ર ધા, ધને રસવાઈ ધી, ધને દીર્ઘાઈ ધી, ધને રસવાવાળું ધું, ધને દીર્ઘાવાળું ધું, ધને એકમાત્ર ધે, ધને બે માત્રા ધઈ, ધને કાનો એકમાત્ર ધો, ધને બે માત્રા ધઉ, ધને માથે મીંડુ ધમ ધ. ચાલો બાળકો અહીંયાથી તમારે લખવાનું છે, કેમ કે અહીંથી મૂળાક્ષર બાકી છે લખવાના. ધ ધા ધી ધી ધુ ધુ ધે ધઈ ધો ધઉ ધમ ધ. ચાલો લખાઈ ગયું બધાને ધની લાઈન. થ પછી આવશે ન, નગારાનો ન, નને કાનો ના, ની રસવાઈ ની, નને દીર્ઘાઈ ની, રને રસવાવાળું નું દીર્ઘાવાળું નું, નને એકમાત્ર ને, નને બે માત્ર નહીં, નને કાનો એકમાત્ર નો, નને બે માત્ર એકાનો નવ, નને માથે મીંડું નમ નહ. ન ના ની ની નું નું ને નઈ નો નવ નમ નહ. ચાલો લખી નાખો બાળકો નની લાઈન.
લખાઈ ગયું બધાની નાની લાઈન, ત થ ધ ધ ન. ન પછી શું આવશે? પ, પતંગનો પ. પને એક માત્ર પા, પને એકાનું પા. પને રસ્વાય પી, પને દીર્ઘાય પી. પને રસ્વાવાળું પુ, પને દીર્ઘાવાળું પુ. પને એક માત્ર પે, પૈ. પને એકાનો એક માત્ર પો. પને બે માત્ર એકાનો પાઉ. પને માથે મીંડું પમ, પહ. ચલો લખો બાળકો. પ, પા, પી, પી, પુ, પુ, પે, પૈ, પો, પૌ, પમ, પહ. દ પછીના જે મૂળાક્ષર છે એ લખવાના છે નોટબુકમાં. પની લાઈન લખાઈ જાય એટલે આપણે આગળનો મૂળાક્ષર જોશું. પ પછી શું આવશે બાળકો? પ પતંગનો પ પછી ફ, ફટાકડાનો ફ. તો આ લખાઈ ગયું છે બધાને. પ, પા, પી, પી, પુ, પુ, પે, પૈ, પો, પૌ, પમ, પહ. હવે ફટાકડાનો ફ. ફ, ફા, પી, ફી, ફુ, ફુ, ફે, ફૈ, ફો, ફૌ, ફમ, ફહ. ચાલો લખી નાખો બાળકો. ફટાકડાનો ફ, ફા, ફને રસ્વાય પી, ફને દીર્ઘાય પી, ફને રસવાળું ફુ, ફને દીર્ઘાવાળું ફુ. ફને એક માત્ર ફે, ફને બે માત્ર ફૈ, ફને એકાનો એક માત્ર ફો, ફને બે માત્ર એકાનો ફૌ, ફને માથે મીંડું ફમ, ને ફહ. હવે આપણે ફ પછીનો એક મૂળાક્ષર જોઈશું. હજુ દ પછી કયા મૂળાક્ષર લખ્યા આપણે નવા? ધ, ન, પ ને ફ. હજુ એક મૂળાક્ષર લખીશું બ. બ બકરીનો બ, બરાબર. ફ લખાઈ જાય પછી આપણે લખીશું બકરીનો ભ. લખાઈ ગયું બધાને? ફ, ફટાકડાનું ફ. ફ, ફા, ફી, ફી, ફુ, ફુ, ફે, ફૈ, ફો, ફૌ, ફમ, ફહ. ચાલો બાળકો, હવે આવે છે બ બકરીનો બ. બને કાનો બા, બને રસ્વાય બી, બને દીર્ઘાય બી, બને રસ્વાવાળું બુ, બને દીર્ઘવાળું બુ, બને એક માત્ર બે, બને બે માત્ર બઈ, બને કાનો એક માત્ર બો, બને બે માત્ર એક કાનો બઉ, બને માથે મીંડું બમ, બહ. ચાલો બાળકો, બ, બા, બી, બી, બુ, બુ, બે, બઈ, બો, બઉ, બમ, બહ. બની લાઈન લખી નાખો ફટાફટ. બ, બા, બી, બી, બુ, બુ, બે, બઈ, બો, બઉ, બમ, બહ. લખાઈ જાય પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. ક થી બ સુધી આજે શીખ્યા એટલે કે નવા પાંચ મૂળાક્ષર શીખ્યા આપણે, બરાબર. કયા કયા? ધ, ન, પ, ફ ને બ. બીજા લેક્ચરમાં બાકીના મૂળાક્ષર પૂરા કરીશું. તો બધાને લખાઈ ગયું હશે અને સમજાઈ પણ ગયું હશે. નોટબુકમાં, ફેરબુકમાં લખતા જવાનું છે સાથે સાથે, બરાબર બાળકો. ચલો લખાઈ ગયું છે બધાને.
તો હવે આપણે થેન્ક યુ ટાટા બાય બાય કહેવાનો ટાઈમ થઈ ગયો છે. બધા બાળકોને સમજાઈ ગયું હશે સારી રીતના. તો ચાલો બાળકો, કાલે પાછા નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ ટાટા બાય બાય. સ્ટે હોમ સ્ટે સેફ.